રોડમાં ત્રિકોણબાગ ખાતે રિક્ષા ચાલકો વર્ષોથી ઉભા રહે છે ત્યારે ટ્રાફિક વોર્ડનનો ત્રાસ હોવાથી જણાવાતું આવેદન રિક્ષા ચાલકોએ ટ્રાફિક અધિકારીને આપ્યું. રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે રિક્ષા ચાલકો વર્ષોથી ઉભા રહે છે ત્યારે ટ્રાફિક વોર્ડનો ત્રાસ હોવાથી તેઓએ જણાવેલ અને તેઓએ રિક્ષા ચાલકોએ ટ્રાફિક અધિકારીને આવેદન પત્ર આપેલ, જેમાં ટ્રાફિક વોર્ડનો ત્રાસ હોવાના કારણે આ આવેદન પત્ર આપવામાં આવ્યું હોવાનું રિક્ષા ચાલકોએ જણાવેલ. જ્યાં ત્રિકોણબાગ ખાતે રિક્ષા ચાલકો વર્ષોથી ઉભા રહે છે ત્યારે તેઓના ત્રાસ આપતો હોવાથી તેઓને આવેદન પત્ર આપવાની ફરજ પડી હતી. કઈ બાબતે આજે તમારે આવેદન? આજે રિક્ષાવાળાનો જે રાજકોટ શહેરમાં જે ટ્રાફિક વોર્ડન દ્વારા જે હશે ત્રાસ કરવામાં આવેલ છે, તેમજ ત્રિકોણબાગ ખાતે રિક્ષાઓ વર્ષોથી ઉભી રહે છે, વર્ષોથી સ્ટેન્ડ અહીંયા બનેલું હતું અને તેઓ પોતપોતાની રીતે અહીંથી રિક્ષામાં જ્યાં પેસેન્જર હોય તેને ભરી જતા હતા. કેકઈ હોલ બધા ચોકમાં ટ્રાફિક વોર્ડન દ્વારા લાકડીઓ મારી લેવામાં આવે, વગર વાંકે લાકડીઓ મારી લેવામાં આવે છે અને હશે રીતે માનસિક ત્રાસ આપવામાં આવે છે. તેવા સંજોગોમાં આ ગરીબ માણસોને જીવવું મુશ્કેલ થઈ રહેલું હોય ત્યારે કોંગ્રેસ દ્વારા અમે તેઓની સાથે રહી અને આજે આવેદન આપી તેઓને ન્યાય અપાવવા માટે અત્યારે ટ્રાફિક શાખામાં અત્યારે અમે આવેદન આપશું અને અધિકારીને આ બાબતે જાણ કરશું કે અમારે ન્યાય આપો, ન્યાય આપો. બીજી અમારી એક જ માંગણી છે કે અમને જીવવા દે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ભૂપેન્દ્ર પાટીલ, સાથે અભિષેક ભટ્ટ, રાજકોટ.